તમે જુઓ, તમારી એક મોટી ફેક્ટરી છે, તમારા હાથ નીચે 50 માણસ કામ કરે છે, પસીનો કોણ પાડે? તમે પાડે છો કે એ પાડે છે? તમારો સ્ટાફ મજૂર પુરુષાર્થ વધારે એ કરે છે, પણ મહિને પગાર એને કેટલો મળે છે? 5,000, 10,000, જે પણ નક્કી કર્યો. અને કમાણી કોને થાય છે? તો પુરુષાર્થ કરનારાની પાસે માત્ર પગાર છે, અને જેઓના પુણ્ય જોર મારે છે, સ્ટાર જોરમાં છે, એ વધારે કમાય છે. સંસારમાં 80% પુણ્ય જોઈએ, 20% પુરુષાર્થ. ધર્મમાં 80% પુરુષાર્થ જોઈએ, 20% પુણ્ય જોઈએ છે. ત્યાં પુરુષાર્થ જોઈએ, ઘરેથી ઓફિસે તો જવું પડે. એક ભાઈ છે ને, ભગવાનની પાસે જઈને કે, એ ભગવાન તું મને લોટરી લગાડી દે ને, કરોડની ભગવાન લોટરી લગાડી દે. 3 વર્ષ સુધી થાક્યા વગર એને ભગવાનને પ્રાર્થના કરી. 4th વર્ષની શરૂઆતમાં જેવો પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન. બોલ શું છે? અરે 1 કરોડની લોટરી અપાવી દે ને, ભગવાને લાફો માર્યો જોરથી લોટરીને બદલે. અરે મેં લોટરી માંગી હતી, લાફો નતો માંગ્યો. ભલા માણસ તું લોટરી લોટરી માંગ્યા કરે છે, પણ 1 રૂપિયાની પેલા લોટરી તો લે, તો હું તને 1 કરોડનો ઇનામ લગાડું. રૂપિયા જેટલો તમારો પુરુષાર્થ. સંસારમાં તમારો પુરુષાર્થ રૂપિયા જેટલો છે. પુણ્ય જો જોર મારતું હશે ને, 1 રૂપિયાના પુરુષાર્થમાં 1 કરોડની કમાણી. પુણ્ય જો જોર નહીં મારતું હોય, લાભાંતરાય કર્મ જો જબરદસ્ત હશે, દુકાને જશો પાછા આવશો, દુકાને જશો પાછા આવશો. ઘણા કહેતા હોય છે, મારે તો અત્યારે મંદી બહુ ચાલે છે. મેં કીધું એટલે તો મારે ત્યાં તેજી છે. અમારો નિયમ છે, ત્યાં મંદી હોય ત્યારે અહીંયા તેજી હોય, ત્યાં તેજી હોય ત્યારે અહીંયા મંદી હોય. યાદ રાખજો, જેની અહીંયા તેજી હોય છે ને, એને બધે તેજી હોય છે. જે દિવસે તમે ધર્મના ક્ષેત્રમાં મંદી લાવી દેશો, તે દિવસે સંસારના બધા ક્ષેત્રમાં મંદી આવશે. તમને કહું, તમે ભગવાનની પૂજામાં જ્યારથી આ તેજી મંદીનું ગણિત લગાવવા બેઠા ને, ત્યારથી તમારા સંસારમાં તેજી મંદી ચાલુ થઈ છે. એક સમય હતો, ભગવાનની પૂજા પોતાના ઘસેલા કેસરથી કરતા હતા, બરાબર છે, ચંદન સુકડતી. આજે રેડીમેડ તૈયાર, સારું છે. તમને સુખડ ત્યાં રેડી છે, વાસ્કેપ રેડી છે, પછી શું રેડી છે? ફૂલ રેડી, ધૂપ રેડી, દીપ રેડી, પક્ષાલ રેડી, ચામર રેડી, દર્પણ રેડી. સારું છે, ફળ નૈવેદ અને ચોખાની ગુણીઓ નથી મુકાતી, એ તો ઘરેથી લાવીએ મના નથી. આપણે જ્યારથી તમે દેરાસરમાં નબળો માલ વાપરવાનો શરૂ કર્યો, ત્યારથી તમારા ઘરના માલ નબળા થવા માંડ્યા છે. ઘીને બદલે ડાલડા મૂક્યું, તમારી પાસેથી ચોખા ઘી ખાવાના જમાના ગયા છે. તમે ફળ શોધીને બદામ મૂકી, તમારા સંતરા ને મોસંબી કે પપૈયામાં કોઈ રસકસ રહ્યા છે ખરા? એકલા ગોટલા ને છોતરા જ છે, બીજું કઈ નથી રહ્યું. તમારી મીઠાઈના કોઈ ઠેકાણા નથી, અને કદાચ ઠેકાણા વાળી મીઠાઈ છે તો તમારા પેટના ઠેકાણા નથી. નોટ ડાયજેસ્ટ પાવર. અને ભગવાન તમે જ્યારથી પૂજારીને ફળાવી દીધા ને, ત્યારથી તમારા દીકરાને પણ ક્યાંક થાય છે કે મારા મા બાપ મોટા થાય એટલે એને ઘરડા ઘરમાં ફળાવી આવું. જેટલી આસાતના દેરાસરની કરો છો, ભગવાનની કરો છો, એનું રિએક્શન તમારા સંસારમાં આવે, આવે ને આવે. અહીંયા જેટલી તેજી હશે એટલી તમારા સંસારમાં તેજી, અહીંની ભક્તિમાં જેટલી મંદી એટલી તમારા સંસારમાં મંદી આવશે. ભગવાન સમજાવે છે કે આ સંસારમાં એકમાત્ર મેળવવા જેવો હોય તો મોક્ષ જ છે. તમે જે સંસારને ભોગવી રહ્યા છો એ તો અનંત કાળમાં અનંતથી વાર ભોગવ્યો છે, કઈ નથી, કોઈ કષ્ટ નથી. કરવા જેવો હોય તો ધર્મ, અને મેળવવા જેવો હોય તો, અને લેવા જેવું હોય તો. ઘૂટી નાખો, રટી નાખો ત્રિપદી. અનંત અનંત કાળમાં અનંતથી વાર કરોડોપતિ, અરબોપતિ ને ખરબોપતિ બન્યા છો, બધું મૂકીને ગયા છો. એક કાકાને પૂછ્યું, મેં કીધું હજી તમે કમાવશો? સાહેબ ગડપણ ના આવે ત્યાં સુધી તો કમાવું જોઈએ. કાકા હતા, ગઈડા હતા, પણ એ પોતાની જાતે ગઈડા માનવા તૈયાર નથી.
મને કે આપણા દીકરા માટે કામ લાગે ને, સાચું બોલો. જે લોકો પોતાના દીકરા માટે કમાવા જાય છે એમને એટલું પૂછું કે કોઈ કુરિયર એવી કંપની આવે કે જે એમ કે તમે પરલોકમાં જ્યાં જશો ત્યાં તમારી ટોટલ રકમ હું પહોંચાડીશ, તમે તમારા દીકરા માટે કેટલું મૂકીને જાઓ, કેટલું મૂકીને જાઓ? હું પૂછું હવે તો કહેશે કે સાહેબ એમ કઈ મૂકીને થોડું જવાનું હોય, તો બધું તમારા દીકરા શું કરશે? બધા પોતાનું ભાઈ લઈને આવેલા છે, ત્યારે એને તમને એનું એનું નસીબ દેખાઈશ. અમે કહીએ કે બધા પોતાનું નસીબ લઈને આવ્યા છે, તમે શું બધાનું કરવાના છો? કોઈ કોઈનું નથી કરતું, બધાના નસીબ બધાનું કરે છે.